હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં પરાવર્તી ક્રિયાઓ એટલે શું અને તેના કેટલાક ઉદાહરણો, એટલે કે પરાવર્તી ક્રિયાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે, એના વિશે સમજૂતી મેળવી ગયા હતા. તો આપણે આજના લેક્ચરમાં આગળ વધીએ એ પહેલાં અગાઉની થિયરીને રિવાઇઝ કરી લઈએ. તો પરાવર્તી ક્રિયા એટલે કે મગજની જાણ બહાર, એટલે કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર થતી બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને શું કહેવામાં આવે છે? પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. તો આપણે એમાં ઉદાહરણ કયા કયા જોઈ ગયા હતા? તો પહેલું ઉદાહરણ હતું કે અજાણતા પિન ભોંકાતા ઝડપથી આપણે હાથને પાછળની તરફ ખેંચી લઈએ છીએ. ત્યારબાદ ગરમ વસ્તુનો સ્પર્શ થતા ઝાટકા સાથે હાથને પાછળ ખેંચી લઈએ છીએ. ત્યારબાદ આવશે ઉરોદરપટલનું હલનચલન, એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા જ્યારે આપણે કરીએ છીએ તો ત્યારે આપણે મગજને વારંવાર પૂછતા નથી કે હું શ્વાસ લઉં કે ન લઉં. ત્યારબાદ આવે છે ઘૂંટણને આંચકો લાગવો. એના પછી આવે છે ઉધરસ આવવી, છીંક ખાવી. એના પછી આવે છે મનગમતી રસોઈની સુગંધને કારણે મોંમાં પાણી આવવું, આંખના પલકારા થવા, એટલે કે અચાનક આંખ ઝોકાઈ જવી. એટલે કે ઘણી વખત કોઈકનો હાથ લાગી જાય છે અથવા તો આંખમાં કચરું પડે છે કે વાળનો નાનો મસ્તો ટુકડો આવી જાય છે તો આપણી આંખ શું થાય છે? ઝડપથી બંધ થઈ જાય છે. અને બીજી વસ્તુ કે આપણી આંખ પર જ્યારે સૂર્યનો તીવ્ર પ્રકાશ પડે છે ત્યારે આપણી આંખની કીકી શું થાય છે? સંકોચન થાય છે. તો આ બધી પરાવર્તી ક્રિયાઓ એવી છે કે જેનો સંદેશો આપણે મગજને આપતા નથી. એટલે કે આપણે શું કરીએ છીએ કે મગજને સંદેશો આપ્યા વગર જ એની સામે સીધો પ્રતિચાર દર્શાવી દઈએ છીએ. ક્લિયર? તો હવે આજે પણ આપણે ખૂબ જ મહત્વની અને પરીક્ષામાં પૂછાય એવી થિયરી સમજવાની છે. તો આજની થિયરી છે પરાવર્તી કમાન. તો તમારી સામે ચાર શબ્દો લખેલા છે, એટલે કે પરાવર્તી કમાનની વ્યાખ્યા શું છે એ આપણે સમજી લઈએ. તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી, એટલે કે પરાવર્તી ક્રિયા જે થાય છે એની સાથે ચેતાઓ સંકળાયેલી છે. હવે એમાં બે પ્રકારની ચેતાઓ સંકળાયેલી છે, અંતરવાહી ચેતા અને બહિર્વાહી ચેતા. અંતરવાહી ચેતા એટલે કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા. સંવેદી ચેતા એટલે કે એવી ચેતા કે જે સંવેદના અનુભવે છે, પણ કોની મદદથી? તો કે સંવેદનાગ્રાહી અંગ વડે. તો સંવેદનાગ્રાહી અંગમાં શું આવેલું હોય છે? તો કે સંવેદી તંતુ આવેલા હોય છે. તો એ સંવેદી તંતુઓ કોની સાથે સંકળાયેલા હોય છે? સંવેદી ચેતાઓ સાથે સંકળાયેલા હોય છે. એટલે કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા, એટલે કે અંતરવાહી ચેતા અને બહિર્વાહી ચેતા. તો એમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો પ્રેરક ચેતા અને ચાલક ચેતા. ના કરોડરજ્જુ સાથેના સીધા જોડાણને શું કહેવામાં આવે છે? પરાવર્તી કમાન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ત્રણ ચેતાઓના પ્રકાર છે, સંવેદી ચેતા, પ્રેરક ચેતા અને ચાલક ચેતા. સંવેદી ચેતા એટલે કે જે સંવેદના અનુભવે છે, પ્રેરક ચેતા એટલે કે જે સંદેશો, એટલે કે સંવેદના જે અનુભવે છે સંવેદી ચેતા, એ સંવેદી ચેતાનો સંદેશો કોને આપે છે? પ્રેરક ચેતાને આપે છે. અને ચાલક ચેતા તો કે જે સંવેદનાગ્રાહી અંગ જે ઝડપથી પ્રતિચાર દર્શાવે છે તો એની સાથે ચાલક ચેતા જોડાયેલી હોય છે. તો આ જે ચેતાઓ છે, ત્રણે ત્રણ ચેતાઓ કઈ કઈ? સંવેદી ચેતા, પ્રેરક ચેતા અથવા ચાલક ચેતા. એટલે કે સંવેદી ચેતા દ્વારા જે સંદેશો આવેલો હોય છે એ પ્રેરક ચેતા મેળવે છે, અને પ્રેરક ચેતા એ સંદેશો કરોડરજ્જુ મારફતે કોને પહોંચાડે છે? મગજ સુધી પહોંચાડે છે. તો એને શું કહેવામાં આવે છે? પરાવર્તી કમાન કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે હું શું સમજાવવા માંગુ છું? તે ફરીવાર, પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતરવાહી ચેતા અને બહિર્વાહી ચેતાના કરોડરજ્જુ સાથેના સીધા જોડાણને શું કહેવામાં આવે છે? પરાવર્તી કમાન કહેવામાં આવે છે. ટૂંકમાં આપણી સાથે જ્યારે કોઈ પણ પરાવર્તી ક્રિયા, એટલે કે દાખલા તરીકે આપણી આંખમાં કચરું પડે છે,
તો આપણી આંખની અંદર આવેલી જે દ્રષ્ટિ ચેતા છે એ દ્રષ્ટિ ચેતા શું અનુભવે છે? સંવેદના અનુભવે છે, એટલે કે જે સંવેદી ચેતા તરીકે ઓળખાય. તો એ અંતરવાહી ચેતા અને બહિર્વાહી ચેતાનું જોડાણ કોની સાથે હોય છે? સીધું કરોડરજ્જુ સાથે. એટલે કે આપણી આંખમાં જ્યારે કચરું પડે છે તો એનો સંદેશો સીધો કોને પહોંચે છે? કરોડરજ્જુને. કોણ પહોંચાડે છે? તો કે એની સાથે સંકળાયેલી સંવેદી ચેતા અને પ્રેરક ચેતા. અને ત્યારબાદ કરોડરજ્જુ એની સામે શું દર્શાવે છે? પ્રતિચાર દર્શાવે છે. અને પ્રતિચાર દર્શાવ્યા બાદ કરોડરજ્જુ ચેતા મારફતે એ સંદેશો મગજને પહોંચાડે છે. તો આ રીતે પરાવર્તી કમાનની રચના થાય છે. ટૂંકમાં સંવેદી ચેતા દ્વારા ચાલક સંદેશાનું કરોડરજ્જુ દ્વારા શું રચાય છે? ચેતા માર્ગ રચાય છે. અને આ ચેતા માર્ગ એ કોની રચના કરે છે? પરાવર્તી કમાનની રચના કરે છે. ખ્યાલ આવે છે? સંવેદી ચેતા એટલે કે અંતરવાહી ચેતા દ્વારા પ્રેરક ચેતાને શું મળે છે? સંદેશો મળે છે. અને આ સંદેશો એ કરોડરજ્જુ દ્વારા કોની રચના કરે છે? ચેતા માર્ગ સુધી પહોંચે છે. અને એ ચેતા માર્ગ એ પરાવર્તી કમાનની રચના કરે છે. ખ્યાલ આવે છે? તો આપણે વ્યાખ્યાને દર્શાવી દઈએ. પરાવર્તી કમાનની વ્યાખ્યા શું આવશે? તો લખીએ, પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા, એટલે કે જેને આપણે અંતરવાહી ચેતા તરીકે ઓળખીએ છીએ, એટલે કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતરવાહી ચેતા અને પ્રેરક અથવા ચાલક ચેતા, તો એને શાના તરીકે ઓળખવામાં આવે છે? બહિર્વાહી ચેતા તરીકે. આ બંને ચેતાનું કોની સાથે સીધું જોડાણ છે? તો કે કરોડરજ્જુ. તો વ્યાખ્યા શું આવશે? પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા એટલે કે અંતરવાહી ચેતા અને પ્રેરક અથવા ચાલક ચેતા એટલે કે બહિર્વાહી ચેતાના કરોડરજ્જુ સાથેના સીધા જોડાણને પરાવર્તી કમાન કહે છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન 3 અથવા 4 ગુણમાં પણ પૂછાય છે. ક્લિયર? તો હવે આપણે એનો ચિતાર જોઈએ કે પરાવર્તી કમાન હકીકતમાં છે શું. તો આપણે એના માટે એક ઉદાહરણ જોઈએ. સૌ પ્રથમ તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે પરાવર્તી કમાનની રચના કેવી રીતે થાય છે. બોર્ડ પર આપણે દર્શાવેલું છે કે સંવેદી ચેતા, ચાલક સંદેશો, કરોડરજ્જુ, ચેતા માર્ગ અને પરાવર્તી કમાન. તો એનો મતલબ શું થયો કે સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતા માર્ગ શું આવશે? સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતા માર્ગ એ પરાવર્તી કમાનની રચના કરે છે. તો આપણે એક ઉદાહરણ જોઈએ જે અગાઉની 2 થિયરીમાં આપણે જોઈ ગયા છીએ. દાખલા તરીકે, અજાણતા ગરમ તપેલીને જ્યારે આપણે પકડી લઈએ છીએ તો ત્યારે આપણે શું કરીએ છીએ પ્રતિચાર સ્વરૂપે? તો કે ઝડપથી આપણા હાથને
પાછળની તરફ ખેંચી લઈએ છીએ. તો હકીકતમાં આપણે જે હાથ પાછળ ખેંચી લઈએ છીએ એનું કારણ શું છે, તો એ આપણે આ ઉદાહરણ દ્વારા સમજીએ. એટલે કે આકૃતિમાં તમને એક ચિતાર આપેલો છે, તો એના દ્વારા આપણે સ્પષ્ટ સમજી લઈએ. દાખલા તરીકે આપણે એવું કહીએ છીએ કે ગરમ વસ્તુને પકડી લેવી. તો ગરમ વસ્તુ એટલે કે અહીંયા ઉત્તેજના તરીકે આપણે શું કરીએ છીએ, તો કે ગરમ વસ્તુને પકડીએ છીએ. તો ઉત્તેજનામાં શું આવશે, ઉષ્મા. શું આવશે, ઉષ્મા. એટલે કે ગરમ વસ્તુને પકડવી એ આપણી બાહ્ય ઉત્તેજના કહેવાય. બીજું કે આ જે ઉષ્મા છે એની અસર કોને થાય છે, તો કે ગ્રાહી અંગ. તો ગ્રાહી અંગ એટલે કે સંવેદના અનુભવતા હોય તેવા અંગો. તો એમાં કોનો સમાવેશ થાય છે, તો કે આંગળીમાં ઉષ્મા ગ્રાહી સંવેદકો આવેલા છે. આપણે ગરમ તપેલીને જ્યારે પકડીએ છીએ ને, તો આપણી આંગળીના જે ટોચના જે ભાગ છે એની અંદર શું આવેલું હોય છે, ઉષ્માગ્રાહી સંવેદકો આવેલા હોય છે. એટલે કે આપણી ત્વચા એ કોને અનુભવે છે, ઉષ્માને અનુભવે છે. એટલે કે આપણી જે ત્વચા છે એ ઉષ્માનો અનુભવ કરે છે કે ભાઈ મેં ગરમ તપેલી પકડી લીધી છે, કંઈક ગરમ વસ્તુ મેં પકડી લીધી છે. તો આ જે ઉત્તેજના સ્વરૂપે આપણે દર્શાવેલી ઉષ્મા છે એ ઉષ્માની અસર કોને થાય છે, તો કે આંગળીમાં આવેલા ઉષ્માગ્રાહી સંવેદકો. એ ઉત્તેજના સંવેદી ચેતાતંતુ દ્વારા કોને પહોંચાડે છે, કરોડરજ્જુને પહોંચાડે છે. એનો મતલબ એ થયો કે સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કોણ બનાવે છે, તો કે ગ્રાહી અંગ. એટલે કે એવા અંગો કે જે સંવેદના અનુભવતા હોય તે અંગો સંવેદી ચેતાને ક્રિયાશીલ બનાવે છે, એટલે કે સક્રિય કરે છે કે ભાઈ ત્યાં કંઈક કરેલું છે. તો એનો મતલબ કે સંવેદી ચેતાતંતુ જ્યારે ક્રિયાશીલ બને છે ત્યારે એ ઉર્મી વેગનું વહન શામાં થાય છે, કરોડરજ્જુમાં થાય છે. તો આ કરોડરજ્જુ ઉર્મી વેગનું વહન ક્યાં કરે છે, તો કે સંવેદી કેન્દ્ર અને ચાલક કેન્દ્રની મદદથી એ સંદેશાનું વહન ક્યાં કરે છે, ચાલક ચેતાતંતુ સુધી કરે છે. અને આ ચાલક ચેતાતંતુ એટલે કે જેને આપણે પ્રેરક ચેતા તરીકે ઓળખીએ છીએ. તો પ્રેરક ચેતાનું કામ શું છે, તો કે સંદેશો પહોંચાડવાનું. કોણે આપેલો સંદેશો, તો કે કરોડરજ્જુએ આપેલો સંદેશો. કોને પહોંચાડવાનું, તો કે જે પ્રતિચાર દર્શાવવાનું હોય તે અંગને આપણે સંદેશો પહોંચાડવાનો છે. કયો સંદેશો, કે તે કોઈક ગરમ વસ્તુને પકડેલી છે, તો તારે પ્રતિચાર તરીકે શું કરવું જોઈએ, તો કે હાથના સ્નાયુઓ શું કરીએ છીએ, આપણે પાછળ ખેંચી લઈએ છીએ. એટલે કે આપણા હાથને આપણે ઝડપથી પાછળની તરફ ખેંચી લઈએ છીએ. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું તે. એટલે કે ઉદાહરણ તરીકે આપણે લીધું છે કે ગરમ વસ્તુને જ્યારે સ્પર્શ કરવામાં આવે છે ત્યારે આપણે અચાનક જ મગજનો કોઈ પણ સંદેશો આવે તેની રાહ જોયા વગર આપણે શું કરીએ છીએ, સામે પ્રતિચાર દર્શાવીએ છીએ. તો ઉત્તેજના સ્વરૂપે શું આવશે, ઉષ્મા. એટલે કે બાહ્ય ઉત્તેજના કઈ છે, ઉષ્મા. એ ઉષ્માનો અનુભવ કોણ કરે છે, ગ્રાહી અંગ. એટલે કે આંગળીમાં શું આવેલું હોય છે, ઉષ્મા ગ્રાહી સંવેદકો આવેલા હોય છે. તો આ ગ્રાહી અંગ એ સંવેદી ચેતાતંતુને શું કરે છે, ક્રિયાશીલ કરે છે. એટલે કે આપણા જે સંવેદનાગ્રાહી જે અંગ છે, ત્વચા, એને શું કરે છે, સંવેદી ચેતાએ સક્રિય બનાવે છે કે ભાઈ જાગો, કંઈક થયું છે. તો સંવેદી ચેતાતંતુ ક્રિયાશીલ થઈને ઉર્મી વેગનું વહન ક્યાં કરે છે, કરોડરજ્જુમાં. તો કરોડરજ્જુ આ ઉર્મી વેગનું વહન એટલે કે એ ઉર્મી વેગના વહનને ક્યાં લઈ જાય છે, સંવેદી કેન્દ્ર અને ચાલક કેન્દ્રમાં લઈ જાય છે. તો ત્યારે સંવેદી કેન્દ્ર અને ચાલક કેન્દ્ર એ સંદેશાનું વહન, કયા સંદેશાનું, કરોડરજ્જુએ જે સંદેશો મોકલેલો હોય એ સંદેશાનું વહન ક્યાં કરે છે, ચાલક ચેતાતંતુને કરે છે. અને આ ચાલક ચેતાતંતુ એ ઉર્મી વેગ એટલે કે સંદેશાનું વહન ક્યાં લઈ જાય છે, તો કે હાથના સ્નાયુ સુધી પહોંચાડે છે. એટલે કે હાથના સ્નાયુને શું કહેવામાં આવે છે, પ્રતિચારક અંગ. તો ત્યારે હાથના સ્નાયુએ કયો પ્રતિચાર આપે છે, તો કે હાથના સ્નાયુઓ એ ઝડપથી હાથને પાછળની તરફ ખેંચી લે છે. ક્લિયર. ટૂંકમાં પરાવર્તી કમાનમાં ઉષ્મા
ગ્રાહી અંગ, કરોડરજ્જુ, પ્રતિચારક અંગ અને પ્રતિચાર એ પરાવર્તી કમાનની રચના કરે છે. મારા ખ્યાલથી તમને આ ચિત્ર દ્વારા ખૂબ જ સરળતાથી પરાવર્તી કમાન શું છે એના વિશે ખબર પડી ગઈ હશે. ફરી વખત સામાન્ય રીતે અને ટૂંકમાં સમજાવી દઉં તો, આપણે જ્યારે ગરમ વસ્તુને અડકીએ છીએ ત્યારે ગરમ વસ્તુ એટલે કે ઉષ્મા એ આપણા માટે બાહ્ય ઉત્તેજના કહેવાય. તો એ ઉષ્મા આપણી આંગળીની અંદર શું હાલ હોય છે, સંવેદનાગ્રાહી અંગ તરીકે, એટલે કે આંગળીમાં ઉષ્માગ્રાહી સંવેદકો આવેલા હોય છે. આ ઉષ્માગ્રાહી સંવેદકો શું કરે છે, તો કે આપણે જે ઉષ્માનો અનુભવ કરેલો છે એ સંવેદી ચેતાતંતુ સુધી પહોંચાડે, એટલે કે સંવેદી ચેતાતંતુ શું થાય છે, ક્રિયાશીલ બને છે, જેની મદદથી સંવેદી ચેતાતંતુ ઉર્મી વેગનું વહન કરોડરજ્જુ સુધી કરે છે. અને કરોડરજ્જુ સાથે બે કેન્દ્ર જોડાયેલા છે, એટલે કે સંવેદી કેન્દ્ર અને ચાલક કેન્દ્ર. એટલે કે કરોડરજ્જુ એ ઉર્મી વેગનું વહન સંવેદી ચેતા અને ચાલક ચેતા મારફતે એ સંદેશાનું વહન ક્યાં કરે છે, ચાલક ચેતાતંતુમાં કરે છે. એટલે કે ચાલક ચેતાતંતુ એ પ્રતિચારક અંગ સુધી એ સંદેશાનું વહન કરે છે. કયો સંદેશાનો, તો કે ભાઈ આપણે કોઈ ગરમ વસ્તુને અડકેલી છે. તો હાથના સ્નાયુઓ ત્યારે કયો પ્રતિચાર આપે છે, તો કે ઝડપથી હાથને પાછળની તરફ ખેંચી લે છે. ક્લિયર? તો આપણે આ પરાવર્તી કમાનની થિયરીને વિગતવાર દર્શાવી દઈએ. ટૂંકમાં પરાવર્તી કમાનની રચના કેવી રીતે થાય છે, તો કે સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતામાર્ગ, ચેતામાર્ગ એટલે આપણે યાદ રાખવાનું, સંવેદી ચેતા અને ચાલક ચેતા એ પરાવર્તી કમાનની રચના કરે છે. તો ઉદાહરણ તરીકે આપણે લખીએ તો, અજાણતા કોઈ વ્યક્તિ ગરમ વસ્તુને અડકે છે ત્યારે તે કોઈ પણ જાતના વિચાર કર્યા વગર ઝડપથી પોતાના હાથને પાછળ ખેંચી લે છે. ક્લિયર? એટલે એ વ્યક્તિ ત્યારે એવું વિચારશે નહીં કે ના, મને જ્યાં સુધી મગજ સંદેશો નહીં આપે કે તું હાથ પાછળ ખેંચી લે ત્યાં સુધી હું નહીં ખસેડું. પણ એ શું કરશે કે એ વ્યક્તિ કોઈ પણ જાતનો વિચાર કરતો નથી અને ઝડપથી પોતાના હાથને ખેંચી લે છે. તો આ સમયે શું કામ થાય છે, એટલે કે પરાવર્તી ક્રિયા તરીકે આપણે આ ઉદાહરણ લીધું છે, તો એ પરાવર્તી ક્રિયા કેવી રીતે પ્રતિચાર દર્શાવે છે, એટલે કે એમાં કોણ કોણ ભાગ ભજવે છે, તો એની વાત કરીએ તો અહીં ઉષ્મા એ ઉત્તેજના દર્શાવે છે. ક્લિયર? તો આ ઉત્તેજના ગ્રાહી અંગમાં કોને ક્રિયાશીલ કરે છે, ગ્રાહી અંગ એટલે કે આંગળીમાં ઉષ્માગ્રાહી સંવેદકો આવેલા હોય છે, એટલે આપણા માટે સંવેદનાગ્રાહી અંગ કયું કહેવાય છે, હાથ. તો લખીએ, આ ઉત્તેજના
ગ્રાહી અંગના એટલે કે હાથ ના સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે, એટલે કે એને સક્રિય બનાવે છે. ઉત્તેજના કહી તો કે ગરમ વસ્તુ એટલે કે ઉષ્મા. એ ગ્રાહી અંગ એટલે કે હાથમાં જે સંવેદી ચેતા આવેલી હોય છે, એ સંવેદી ચેતાના સંવેદી ચેતા તંતુને સક્રિય કરે છે. શાના માટે? તો કે એ સંવેદી ચેતા તંતુ એ ઉર્મી વેગનું વહન ક્યાં કરે છે? કરોડરજ્જુમાં કરે છે. તો લખીએ આપણે આગળ પોઈન્ટ. આ સંવેદી ચેતા ઉર્મી વેગને કોના સુધી પહોંચાડે છે? તો કે કરોડરજ્જુ સુધી પહોંચાડે છે. ત્યારબાદ આ કરોડરજ્જુ કોની સાથે સંકળાયેલ હોય છે? તો કે સંવેદી ચેતા અને ચાલક ચેતા સાથે સંકળાયેલો હોય છે. એટલે કે કરોડરજ્જુ જે સંદેશો મોકલે છે, એટલે કે ઉર્મી વેગનું વહન ક્યાં થાય છે? કરોડરજ્જુમાં થાય છે. તો કરોડરજ્જુ સંવેદી ચેતા દ્વારા એ સંદેશાનું વહન ક્યાં કરે છે? ચાલક ચેતા સુધી કરે છે. અને આ ચાલક ચેતા પ્રતિચારક અંગ સુધી એ સંદેશાનું વહન કરે છે. અને પ્રતિચારક અંગ એટલે કે હાથના સ્નાયુઓ કયો પ્રતિચાર દર્શાવે છે? હાથને ઝડપથી ખેંચી લે છે. તો આ ઉદાહરણ થયું, એના ઉપરથી આપણે 3 પોઈન્ટ દેખ્યા. હવે બાકીના પોઈન્ટ આપણે જોઈએ. કરોડરજ્જુમાં 2 કેન્દ્રો આવેલા છે. તો લખીએ કરોડરજ્જુમાં આવેલા સંવેદી કેન્દ્રો એટલે કે જે સંવેદના અનુભવતા હોય તે આ ઉર્મી વેગને અથવા ઉર્મી વેગનું ચાલક કેન્દ્રમાં વહન કરે છે. તો જોઈ લઈએ આટલા પહેલા પોઈન્ટ, બાકીના પછી દર્શાવીએ. ઉદાહરણ એકદમ સિમ્પલ છે, આગળ આવી જ ગયું છે. અહીં ઉષ્મા એ શું દર્શાવે છે? ઉત્તેજના દર્શાવે છે. ઉત્તેજના એ ગ્રાહી અંગ એટલે કે કોના? હાથ ના સંવેદી ચેતાતંતુને શું કરે છે? ક્રિયાશીલ કરે છે. આ સંવેદી ચેતાતંતુ ઉર્મી વેગને ક્યાં પહોંચાડે છે? કરોડરજ્જુ સુધી પહોંચાડે છે. કરોડરજ્જુની અંદર 2 પ્રકારના કેન્દ્રો આવેલા છે. સંવેદી કેન્દ્રો કે જે સંવેદના અનુભવે છે, તો ઉષ્મા એક પ્રકારની સંવેદના છે. તો એ સંવેદી કેન્દ્રો આ ઉર્મી વેગનું વહન ક્યાં કરે છે? ચાલક કેન્દ્રોમાં કરે છે. ક્લિયર? એટલે કે કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર એ આ ઉત્તેજના મેળવે છે. એટલે કે કઈ ઉત્તેજના? તો કે ઉષ્મા. અને એ ઉત્તેજના મેળવીને ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશાનું વહન કરે છે. તો ત્યારબાદ આ સંદેશાનું વહન ક્યાં થાય છે? તો કે આ સંદેશો એ ચાલક ચેતાતંતુ એ કોને પહોંચાડે છે? તો કે પ્રતિચારક અંગને. તો હાથના સ્નાયુઓ એ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. તો આપણે પોઈન્ટને દર્શાવી દઈએ. શું આવશે? આ સંદેશો ચાલક ચેતાતંતુ એ હાથના
સ્નાયુઓને પહોંચાડે છે. એટલે કે અહીં હાથના સ્નાયુઓ એ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. તેથી હાથ કે હાથના સ્નાયુઓ પ્રતિચાર સ્વરૂપે હાથને ઝડપથી પાછો ખેંચી લે છે. ટૂંકમાં ઉત્તેજનાથી શરૂ થઈ પ્રતિચાર દર્શાવતો પ્રતિચારક અંગ એ પરાવર્તી કમાન ની રચના કરે છે. અને આ જે પરાવર્તી કમાન છે એ કઈ ક્રિયા દર્શાવે છે? પરાવર્તી ક્રિયા દર્શાવે છે. ક્લિયર? તો ફરીવાર જોઈ લઈએ કે ઉદાહરણ તરીકે આપણે જોઈ ગયા કે અજાણતા કે ભૂલમાં આપણે જ્યારે કોઈ ગરમ વસ્તુને પકડીએ છીએ ત્યારે આપણે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર આપણા હાથને ઝડપથી પાછો ખેંચી લઈએ છીએ. એટલે કે અહીં ઉત્તેજના સ્વરૂપે શું છે? ઉષ્મા. એટલે કે ઉષ્મા એ ઉત્તેજના દર્શાવે છે. હવે આ ઉષ્મા એનો અનુભવ કોણ કરે છે? તો કે ગ્રાહી અંગ એટલે કે હાથ. અને હાથમાં પણ કોણ? તો કે આંગળીમાં ઉષ્માગ્રાહી સંવેદકો આવેલા હોય છે. તો આ ઉત્તેજના એ ગ્રાહી અંગ દ્વારા સંવેદી ચેતાતંતુને શું કરે છે? ક્રિયાશીલ કરે છે. શાના માટે ક્રિયાશીલ કરે છે? તો કે આપણે જે ગરમ વસ્તુને ભૂલમાં પકડી લીધી છે તો એ ના સંદેશાનું વહન કરવા માટે સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે. કોણ? તો કે આ ઉત્તેજના. ત્યારબાદ સંવેદી ચેતાતંતુ ક્રિયાશીલ થઈ એ ઉત્તેજના એટલે કે ઉર્મી વેગનું વહન ક્યાં કરે છે? તો કે કરોડરજ્જુમાં. ત્યારબાદ કરોડરજ્જુની અંદર કેટલા કેન્દ્રો આવેલા છે? બે કેન્દ્રો આવેલા છે, સંવેદી કેન્દ્ર અને ચાલક કેન્દ્ર. એટલે કે કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના શું કરે છે? મેળવે છે. અને ચાલક કેન્દ્ર સુધી ચોક્કસ સંદેશાનું વહન કરે છે. ત્યારબાદ આ સંદેશાનું વહન એ ચાલક ચેતાતંતુ ક્યાં સુધી કરે છે? તો કે હાથના સ્નાયુઓ સુધી આ સંદેશાનું વહન કરે છે. અને હાથના સ્નાયુઓ એ કયા અંગ તરીકે કાર્ય કરે છે? પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. એટલે કે હાથના સ્નાયુઓ પ્રતિચાર સ્વરૂપે શું દર્શાવે છે? તો કે ઝડપથી હાથને પાછો ખેંચી લે છે. ટૂંકમાં ઉત્તેજનાથી એટલે કે ઉષ્માથી શરૂ થઈ પ્રતિચાર એટલે કે હાથ ખેંચી લેવા સુધીની જે ક્રિયા છે એ પરાવર્તી કમાનની રચના કરે છે. અને આ જે પરાવર્તી કમાનની જે રચના છે એ કઈ ક્રિયા દર્શાવે છે? તો કે પરાવર્તી ક્રિયા દર્શાવે છે.
તો આશા રાખું કે તમને આજના લેક્ચરમાં ખૂબ જ સરળતાથી સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.